हेलो नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है। आप जोई रहा छे स्वाध्याय 2.3। हवे जोशु दाखला नंबर 9। शू छे रकम? 2y प्लस 5/3 बराबर 26/3 माइनस y। शू करीए छे मित्रों? चल ने एक साइड लई आवीए छे, तो y ने आ बाजू लई जशू तो केवा थई जशे प्लस, अने 5/3 ने आ बाजू लई जईशू तो केवा थई जशे माइनस। लखीए स्टेप माटे 3 टपका 2y, वाय आ बाजू आवशे तो केवा थई जशे प्लस थई जशे। हवे शू वध्या? 26/3, 5/3 ने आ बाजू लई जईए तो केवा थई जशे माइनस 3। हवे मित्रों आ हूँ अहीं आगळ सतत तमारे जोता रहेवानुं, ना खबर पड़े तो ए प्रमाणे निशानी बदलावानी। हवे मित्रों आगळ 2y प्लस y केटला थशे? 3y थई जशे। 2y प्लस 1y एटले અહીંયા આગળ છેદ કેવો છે? સરખો, તો બાદબાકી સીધી જ, 26માંથી 5 જાય તો કેટલા વધશે? 21/3। હવે જો સાદુરૂપ કંઈ અપાય છે, હા 3 સત્તા કેટલા થાય? 21, તો 3 ઉડી ગયા, શું વધ્યા? 7 વધ્યા, મતલબ શું લખશું? 3y બરાબર 7। હવે 3ની સાથે y ગુણાયેલા છે, y શોધવા હોય તો 3ને આ બાજુ લઈ જશું, ક્યાં જશે? ગુણાકાર છે તો ભાગાકારમાં, તો y કેટલા મળ્યા મિત્રો? ઉકેલ કેટલો મળ્યો? 7/3, કેટલો ઈઝી હતો? હવે આપણે શું કરશું? ડાબા અને જબા ચકાસવાનું છે, ચકાસીએ। લખીએ અહીંયા આગળ, ડાબા લખીએ, ડાબા બરાબર શું આપેલું છે જોઈએ? 2y પ્લસ 5/3, વાયની જગ્યાએ કેટલા મૂકશું? 7/3 મૂકીએ, તો 7/3 પ્લસ 5/3। હવે શું કરશું? 2 આની સાથે ગુણાયેલા છે, 7 કેટલા થશે? 14 થશે। અહીંયા લખીએ 14, નીચે કેટલા છે? 3, અહીંયા કેટલા છે? પ્લસ 5/3। છેદ કેવો છે? સરખો, તો 14ને 5 સરવાળો કરીએ સીધો, કેટલો આવે છે મિત્રો? 14ને 5 19/3, આ આપણને શું મળ્યા? ડાબા। હવે શું મેળવવાના છે? જબા, તો જબા મેળવીએ। દાખલા થોડાક મોટા છે એટલે આપણું બોર્ડ ભરાઈ જાય છે, જબા અહીંયા લખીશું, તો જબા બરાબર કેટલા મિત્રો? જબા બરાબર 26/3 માઇનસ વાય। હવે શું કરશું? વાયની જગ્યાએ કેટલા મૂકશું? 7/3 મૂકીએ, વાયની જગ્યાએ કેટલા મૂકશું? 7/3 મૂકશું। હવે જુઓ છેદ કેવો છે? સરખો, તો સીધી બાદબાકી થશે, 26માંથી 7 જાય, કેટલા બાદબાકી કરો? 26માંથી 7 જાય કેટલા વધે વિચારો? 19/3, તો જબ્બા કેટલા મળ્યા? 19/3, ડાબા કેટલા મળ્યા? 19/3, તો શું લખશું મિત્રો? ડાબા બરાબર જબ્બા। આપણો દાખલા નંબર 9 કમ્પ્લીટ। કેટલું સરળ હતું બરાબર, કેવી રીતે? જો પહેલાં ઉકેલ મેળવ્યો, પછી ડાબા 19/3, પછી જબા 19/3, શું લખ્યું? ડાબા બરાબર જબા। હવે જોઈએ મિત્રો દાખલા નંબર 10। 10 અહીંયા લખીએ છીએ આપણે, તો શું કરશું અહીંયા આગળ? તો ચલવાળી રકમને એક બાજુ લઈ આવીએ, તો આપણે શું કરીએ છીએ? 5 એમને આ બાજુ લઈ આવશું કે પછી 3 એમને આ બાજુ લઈ આવશું? સરળ કયું પડશે તમને વિચારો? તો તમે આ બાજુ જ લઈ આવો છો વારંવાર, તો આ બાજુ જ લઈ આવો, કોઈ વાંધો નથી। લખીએ આપણે 3m, 5m આ સાઈડ આવશે તો કેવા થઈ જશે મિત્રો? માઇનસ થઈ જશે, અને આ બાજુ કેટલા વધ્યા? માઇનસ 8/5 વધ્યા। હવે 3m માઇનસ 5m બાદ કરો, મોટી સંખ્યા બાદ કરીએ છીએ એ માઇનસની નિશાની છે, તો બાદબાકી તો થવાની છે, કારણ એક પ્લસ છે એક માઇનસ છે। 3માંથી 5 જાય તો કેટલા વધશે? 2 વધશે, પણ 2 કેવા આવશે? માઇનસ 2, કારણ મોટી સંખ્યાની નિશાની માઇનસ છે, માઇનસ 8/5। હવે આપણે શોધવાના શું છે મિત્રો? એમ શોધવાના છે, તો એમને બનાવો કરતા આ બાજુ માઇનસ 8/5, 2 આ બાજુ જશે તો ક્યાં જશે? અહીંયા ક્યાં છે? ગુણાકારમાં। આ બાજુ જશે ક્યાં જશે? ભાગાકારમાં। શું લખશું? માઇનસ 2 લખશું, ખ્યાલ આવે છે મિત્રો? ગુણાકારમાં હોય તો ભાગાકારમાં થાય, અહીંયા આગળ આપણે જોયું, તો જો ગુણાકારમાં હોય આ બાજુ આવે ક્યાં જતું રહેશે? ભાગાકારમાં, તો માઇનસ 8
पांच दू दस केवा आवशे माइनस दस, बने निशानी माइनस माइनस होय तो शू थई जशे प्लस थई जशे, पण अहींया सादुरूप आपो कई आपी सकीए छीए तो जो अपाय छे बे गुण्या चार आठ थाय, बे गुण्या पांच केटला दस थाय, बे बे कैंसल तो एम बराबर केटला मळशे चार ना छेद में पांच। हवे तमे कहशो के सर माइनस केम ना आवे, तो जो अहींया पण माइनस तो माइनस माइनस शू थई जशे कैंसल तो शू आवे प्लस आवे तो एम बराबर केटला मळ्या चार ना छेद में पांच। हवे शू करवानुं छे जवाब चकासवानुं छे, तो जवाब चकासवानो छे तो अहींया आगळ आ हवे दाखलो गणाई गयो छे आनी जरूर नथी तो आपणे आने साफ करी दईए अने अहींया आगळ आपणे जवाब चकासीए जोईए शुं आवे छे। तो अहींया आगळ पहेला डाबा लखीए, डाबा बराबर शुं आपेला छे जुओ मित्रो, डाबा बराबर त्रण एम लखेला छे तो त्रण एम लखी नाखीए, एमनी जगह केटला मूकशो चार ना छेद में पांच तो चार ना छेद में पांच, अंश अंश नो गुणाकार त्रण गुण्या चार केटला थशे बार ने छेद में केटला पांच, डाबा बराबर बार ना छेद में पांच मळ्या। जबा जोईए जबा केटला छे, पांच एम माइनस आठ ना छेद में पांच तो लखीए पांच एम माइनस आठ ना छेद में पांच, एमनी जगह केटला मूकशो चार ना छेद में पांच मूकशो तो एमनी जगह मूकीए चार ना छेद में पांच माइनस आठ ना छेद में पांच। हवे शू करिए पांच चौक केटला थशे वीस थशे, अंश अंश नो गुणाकार छेद में केटला पांच, आठ ना छेद में पांच आ बाजू वीस माथी आठ जाए तो केटला वधशे मित्रों विचारो बार ना छेद में पांच तो डाबा बार ना छेद में पांच, जबा बार ना छेद में पांच तो डाबा बराबर केटला जबा आवी गया आ आपणो जवाब। अने आनी साथे स्वाध्याय 2.3 कम्प्लीट, कहीं कन्फ्यूजन हो तो पूछी सको छो। थैंक यू वेरी मच मित्रों।